સુરત મુનિ કહેશે કે રાજા જેવા આવ્યા ને એટલે તરત જ ધર્મદેવે સંભાવયા માંસ સત્તમ અતિથ્યેન યથોચિતમ બ્રાહ્મણ સર્વ ધરજ્ઞઃ સભાર્યો નૃપ સત્તમઃ. કોઈ પણ આવે ને એટલે આપણે તેને બારણું ખુલ્લી અજાણ્યા હોય ને એટલે તરત પૂછીએ કોણ છો, ક્યાંથી આવ્યા. પણ એ આપણી સંસ્કૃતિ નથી. ધર્મદાદાએ કઈ પૂછ્યું નહીં, પધારો પધારો કરી અને સંભાવ્યા માસ અતિથ્ય રૂપેણ એનું આતિથ્ય સત્કાર કર્યું. પધારો પધારો, ઋષિને બેસાડ્યા, એના ચરણ ધોયા. ચરણ ધોઈ સભાર્ય નૃપ સત્તમાં, એકલા નહીં બંને જણા બેઠા છે. શતાન સ્વામી કેટલું અદભુત લખે છે, ભુક્ત્વા પીત્વા સુખાસીનમ સેવ માનસ તમંતિકે. એને પહેલા જમાડ્યા, પાણી પાયું, શાંતિથી બેઠા, પગ પકડી, અને પછી ધર્મદેવ શાંતિથી બેઠેલા ઋષિને પછી પૂછે, કુત આગમ્યતે બ્રહ્મન ભવતા ભૂરી તેજસા. આ કેવું વિશેષણ અદભુત વાપર્યું, ક્યાંથી આવ્યા છો, તમારું તેજ જોતાની સાથે હું પ્રભાવિત થઈ ગયો છું, મહાન તેજસ્વી છો તમે. અને એ વખતે માર્કંડે ઋષિ કહે છે, હે ધર્મદેવ, હું મૃકુંડ ઋષિનો પુત્ર માર્કંડે છું. તીર્થયાત્રા કરતા કરતા આ વિચરણ કરતો હતો, પણ મને આ તારું ઘર ખેંચી લાવ્યું છે. પછી તો ભક્તિ માતા નાના એવડા ઘનશ્યામને લઈ આવ્યા, ઋષિના પગમાં મૂક્યા. ભગવાન છે પણ વાલા ભક્તો માણા થઈને જ્યારે આવે ને ત્યારે એને સાધુના પગમાં અળોટવું પડે છે. ઓ ભાઈ, એને હળવું પડે. અને એટલે તો રામાન સ્વામીની સેવા કેવી કરી એણે, કૃષ્ણે સાંદીપની ઋષિની સેવા કરી, રામે વશિષ્ઠની સેવા કરી. અને આપણા તમામ હિન્દુ ધર્મના શાસ્ત્રો એમ કે છે કે આ ધરતી ઉપર પરમાત્મા પણ મનુષ્ય બનીને આવે ને તો એને સાધુ સિવાય છૂટ્યો નથી થતો, એને ગોતવા પડે છે, ગુરુને ગોતવા પડે. માર્કંડે ઋષિના પગમાં જ્યારે ઠાકોરજીને મૂક્યા ને ત્યારે માર્કંડે આમ ધ્રુજી ગયા. એને એમ ખબર હતી, આ તો પુરુષોત્તમ નારાયણ છે, આની માટે તો હું સાધુ થયો છું અને આની માટે તો આટલું લાંબુ જીવો છું. સુરત મુનિ કહે છે કે રાજા, માર્કંડે પૂછ્યું કે શું નામ છે. ધર્મદાદા કે એક નામ તો પાડવાનું રહી ગયું છે, તમે જ્યોતિષી છો ને. એટલે માર્કંડ ઋષિ કે આ વેદ શાસ્ત્ર પુરાણાની જ્યોતિ શાસ્ત્રમ વિશેષતઃ, હું વેદ શાસ્ત્ર ને પુરાણ તો બધું ભણ્યો છું પણ જ્યોતિષ છે ને બહુ ભણ્યો છું. અને ભાઈ જ્યોતિષ ભણે ને એટલે તો આપણને ગોળનું ગાઢું, હા ઢાંઢ 70-70 વર્ષ આમ હાથ લાંબા કરે જરા જોવો ને. પણ હવે શું છે બાપા, હવે હવે કઈક હવે હવે ગુજરવાની રેખા ફૂટે તો સારું, બાકી આમાં શું થાય. ઇન લકીરો પર ભરોસા મત કરના, ઇન હાથો કી લકીરો પર ભરોસા મત કરના, તકદીર તો ઉનકી ભી હોતી હૈ જિનકે હાથ હી નહીં હોતે. તકદીર તો ઉનકી ભી હોતી હૈ જિનકે હાથ હી નહીં હોતે. જેના ચરિત્રો મહાન છે, જેના જીવન ઉદાર છે, અને તમામનો જે સ્વીકાર કરે છે ને એ તો ગમે ત્યાં બેઠો હોય એ તો મસ્ત હોય છે. એટલે મહારાજનું પછી જ્યોતિષ જોવાનું, મહારાજનું નામ પાડવાનું, બધી જ્યારે વાત થઈ ત્યારે મુહૂર્ત કાઢ્યું અને મુહૂર્ત આવ્યું છે અષાઢ વદ સાતમ અને ગુરુવાર. સ્વામિનારાયણ ભગવાનનું અદભુત નામકરણ અદ્ભુત છે વાલા ભક્તો. સુરત મુનિ કહે છે કે હે રાજા, ગૌશાળાની અંદર સરસ મજાનો યજ્ઞ થયો છે, સરસ મજાનો વિધિ થયો છે. અને પછી માર્કંડ ઋષિ મહારાજની સામે જોઈ ટીપણું કાઢ્યું છે,
ટીપણામાં કુંડળી કરી. મહારાજની કુંડળી બહુ સારી, સત્સંગ જીવનની અંદર બધું જ લખ્યું છે. શુક્ર શેનો હતો ને શનિ હેનો હતો ને, અરે ભાઈ આ તો ભગવાન છે, એના એને હું ગ્રહ હોય, એનો થઈ જાય એને ગ્રહ કાંઈ ન નડે. પ્રભુ તારો જો હોય મને સથવારો, તો આ ગ્રહોના વિગ્રહ બધા ઠીક છે. પ્રભુ તારો જો હોય મને સથવારો, તો આ ગ્રહોના વિગ્રહો બધા ઠીક છે. આપો મને અભયતાનું વરદાન, પછી મને ક્યાં કોઈની ભીખ છે. મેં ગઈકાલે કીધું હતું ને, આપણા હરિકૃષ્ણ મહારાજનું જે અભય હાથ છે ને, એવો તો કોઈનો નથી. ત્યાં અમે ઊભા રહી ત્યારે ખબર પડે અદભુત છે. મહારાજના નામકરણ કર્યા છે. નામકરણની અંદર માર્કંડી ઋષિ એવું કહે છે કે હે ધર્મદેવ, આ તમારો દીકરો કર્ક રાશિમાં જન્મો છે, એટલે એક આનું નામ હું હરિ પાડું છું. બીજો વર્ણે થોડો શ્યામ છે, જરા આપણે કોકને કહીએ ને ભગવાન કાળા હતા, કાળા નહીં ગાંડી ના હા માળા એ બધા. પછી કાળિયા લોકો એમ કે કાળા તો કરશનજી હતા, ધોળા ગધેડા હોય તારે ધોળું થવું, એટલે તો આખો દાડો લક્ષ ઘસ્યા કરે છો, પણ થતો નથી. કોઈ બહુ સરસ કીધું આ મદ્રાસ બાજુ કે લાબુ બહુ વપરાય, કેમ કલર કાળો ને એટલે કાઢવા માટે, ભાઈ કંપની કલર છે કોઈ દાડો ન જાય. અને ઠાકોરજી જે પીછી મારીને મોકલે, પછી એના કોઈના બાપની તાકાત છે ફેરવી કે ધોળા હોય તો કાળા થઈ જાઓ ભાઈ, કરમ હારા ન કરો ને તો ધીરે ધીરે કરતા, પણ કાળા હો તો ધોળા ન થાવ. સુરત મુનિ કહે છે કે રાજા મહારાજ ને એ સરસ મજાનું નામકરણ કરતા કરતા ઋષિએ કીધું કે હે ધર્મદેવ, આ તમારા દીકરાનું બીજું નામ હું કૃષ્ણ પાડું છું, કારણ કે આ તમારો છોકરો છે ને બધાને પોતાના તરફ ખેંચ છે, દુઃખ હરી લેહે અને પછી પોતાના તરફ ખેંચે, એટલે બીજું નામ કૃષ્ણ પાડું છું. અને પછી માર્કંડે ઋષિને એમ થયું કે હરી એક વખત થયા છે, કૃષ્ણ એક વખત થયા છે, આનું અલૌકિક અવતરણ છે, એટલે આની ઓળખાણ પણ મારે અલગ આપવી પડે. અને પછી માર્કંડે ઋષિ કહે કે હે દાદા, હે ધર્મદેવ, આ તમારો દીકરો છે ને, આ બંને નામ ભેગા થાય અને હરિકૃષ્ણ નામથી ઓળખાય. બોલો હરિકૃષ્ણ મહારાજ. સ્વામિનારાયણ ભગવાનને પણ હરિકૃષ્ણ નામ વાલું બહુ હશે, એટલે તમે જો વડતાલમાં હરિકૃષ્ણ નામથી પોતે બેઠા, એ નામથી બેઠા. વડતાલમાં બિરાજા વડતાલમાં, હરિ કૃષ્ણ જે બિરાજા વડતાલમાં, વડતાલમાં મહારાજ ને વડતાલ ની અંદર બેહું, હરિકૃષ્ણ નામથી મહારાજ બેઠા. ગઢડામાં જોવો તો હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ, ધોલેરા જાવ તો હરિકૃષ્ણ મહારાજ, જુનાગઢ જાવ તો હરિકૃષ્ણ મહારાજ, બે નામ વાળા ભગવાન બહુ ઘનશ્યામ અને હરિકૃષ્ણ. કોઈ મંદિર એવું ખાલી ન હોય જ્યાં ઘનશ્યામ ન હોય, કારણ કે એ છપૈયાની ધરતીની ભક્તિ વાળી બહેનોએ આપેલું નામ હતું ઘનશ્યામ, અને આ માર્કંડે ઋષિએ આપેલું નામ હતું. અને પછી માર્કંડે ઋષિ કહે છે કે હે ધર્મદેવ, આ તમારા પુત્રનું એક નામ ભવિષ્યની અંદર ત્યાગ જ્ઞાન તપો ધર્મ પાર્વતી પતિના સમ એશ ભાવી ચ યોગેન નીલકંઠાભિ, આ તમારા દીકરાનું નામ ભવિષ્યની અંદર ત્યાગ તપ ને વૈરાગ્યની અંદર મહાદેવજીના જેવા ગુણ છે, એટલા માટે લોકો ભવિષ્યમાં આને નીલકંઠ કહે. એટલે કેટલા નામ થયા? ચાર થયા, અને એક નામ તો હતું ઘનશ્યામ. અને પછી ભવિષ્યનું મહારાજનું કથન કરે છે કે તમારો દીકરો બહુ ભાગ્યશાળી છે, બહુ ભાગ્યશાળી. જોયું જ્યોતિષ વિદ્યાને વિશે રે,
જાણ્યું આ તો મોટા છે અતિશયરે, આ તો બહુ મોટા છે. પછી ધીરે બરહી બોલ્યા વાણરે, તમે સાંભળો ધર્મ શું જાણ રે, અતિ બુદ્ધિવાન એ થાશે રે, માટે મોટા સહુથી કહેવાશે રે. અતિ બુદ્ધિશાળી છે એટલે બહુ મોટા કહેવાશે. આના ગુણ પણ અમાપ છે, અનંત છે, અપાર છે. અને મહારાજ એવા જ હતા, ગુણનું કથન કરે છે. થોડા ગુણની વાત કરી દઈ, કારણ કે હવે આપણો ટાઈમ પૂરો થયો. પૂજ્ય ઈશ્વર સ્વામીની વ્યાખ્યાન માળા છે અત્યારે. મહારાજના ગુણની વાત કરતા કરતા માર્કંડે ઋષિ કહે છે કે હે ધર્મદેવ, કથા શ્રવણ કરવામાં તમારો દીકરો પૃથુરાજાની સમાન થશે. પહેલો ગુણ કીધો કથા શ્રવણ કરવામાં. અને ભગવાનને તો કથા કેવી ગમતી, જમવા બેઠા હોય તો હરે હરે કરે, ભૂલી જાય કે હું જમું છું. આટલો રસ. અને આપણે કથામાં બેઠા હોય તો ગોટા યાદ આવે, જલેબી યાદ આવે, સુગંધ આવે, એટલે આમ આમ બધા થાય, ઊંચા દવા માંડે, ખેંચી જાય. અને હે મુનિ, આ તમારો દીકરો ભક્તિની અંદર અમરીશ રાજાને જેવો થાય, દાસત્વની અંદર હનુમાનજી મહાવીર જેવા થશે, નીતિને સમજવામાં અને નીતિને કહેવામાં વિદુર જેવા થશે, વૈરાગ્યની અંદર સુખદેવ જેવા થશે, અને આત્મજ્ઞાનની અંદર જનક વિદેહી જેવા થશે, કૃષ્ણનું સ્મરણ કરવાની અંદર આ પ્રહલાદ જેવા થશે. હે ધર્મદેવ, પ્રકૃતિ અને પુરુષનું વિવેચન કરવાની અંદર કપિલ સમાન થશે, અને બધાયના ગુણ ગ્રહણ કરવાની અંદર દત્તાત્રેયથી પણ ઝડિયાતા થશે આ તમારા પુત્ર. હે ધર્મદાદા, અધર્મથી ભય પામવામાં યુધિષ્ઠિર જેવા થશે, અને દયાળુની અંદર રંતિદેવ રાજા જેવા થશે. ઉદારતાની અંદર અને દયાળુતાની અંદર રંતિદેવ જેવા થશે. અને હે ધર્મદેવ, ભગવાનના સ્વરૂપનો બોધ કરાવવાની અંદર નારદથી ચડિયાતા થશે. ઇન્દ્રિયોને જીતવામાં અર્જુન સમાન, અને કૃષ્ણનું રજનું મહાત્મ્ય સમજવાની અંદર અક્રૂર જેવા થશે. ભક્તનો મહિમા સમજવામાં ઉદ્ધવ જેવા થશે, અને જડતાની અંદર જડ ભરત જેવા, અને પ્રશ્નોત્તર કરવાની અંદર બૃહસ્પતિ પણ આને નહીં પહોંચે, ધૈર્યની અંદર મહારાજ બલિની જેવા થશે. આવા તમારા દીકરાની અંદર અનંત ગુણો છે. હું કહેતા એના કેટલા ગુણો કહું. અને હે ધર્મદેવ, જેમ જેમ મોટા થશે એમ એમ આના અનંત નામ અને અનંત ચરિત્રો આ ભગવાનના હજારો લોકો ગાશે. આના ચરણની અંદર ઉર્ધ્વ રેખા છે, અંકુશનું ચિહ્ન છે, કળશનું ચિહ્ન છે, એટલે લાખો લોકોના નિયંતા તમારા પુત્ર થશે. અને વાલા ભક્તો, એવા જ ભગવાન થયા હો આપણા. જેવા જેવા ગુણ કીધા હતા, ચરણ રજ માથે ચડાવવામાં સંતોની રજ કેવી ચડાવે. અને મહારાજના એક નામ નહીં, અનંત નામ, અનંત ચરિત્રો. અને ક્યાં રહે છે મહારાજ? તો જીવ પ્રાણી માત્રમાં રહે, વડતાલમાં રહે, ગઢડામાં રહે, જૂનાગઢમાં રહે, બધે જ રહે. એટલે કોઈ સાધુએ ગાયું છે, હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી, તાલનો હરિ કૃષ્ણ રા, કયા નામ લખવી કંકોતરી, તાલનો
બદલે મુકા દયા ગામી કંકોતરી મહારાજના અનંત નામ છે આપણને તો સ્વામિનારાયણ મહામંત્ર એણે પોતે આપ્યો છે એટલે સર્વોપરી છે અને મંત્રોનો પણ મહામંત્ર રાજ છે ભજન એનું જ કરવું. પૂજ્ય ભગતજીએ બહુ બહુ સરસ બધી વાતો આપણને કરી. જેના લોહીમાં વડતાલ હોય ને એની જીભે વડતાલ સિવાય બીજું કાંઈ ન આવે. અમારા ગુરુ અથાણાવાળા સ્વામી પૂજ્ય કાનજી ભગત પૂજ્ય હીરા ભગત આ વડતાલના ચોકમાં આળોટીને મોટા થયેલા છે બધા. ભગતજીએ લગભગ 5-10 કે 15 વર્ષ સુધી આ વડતાલનો ચોક પોતાના હાથે કાયમ વાળ્યો છે. ગઈકાલે મેં કહ્યું હતું હાવણી લેતા શીખે. આપલું ગમે એટલું સારું હોય ને ગમે એટલું મોટું હોય મારા બાપ ધૂળ ચડી ગઈ હોય ને તો આપણું પ્રતિબિંબ ન દેખાય એ તો સાફ કરવું પડે. એમ મનરૂપી આભલાની અંદર માયારૂપી ધૂળી ચડી જાય ને ત્યારે પરમાત્માનું મંદિર વાળીએ ને સાપ મંદિર થતું દેખાય પણ હકીકતમાં આપણું અંતર ચોખ્ખું થતું હોય છે. મેં કાશી બાપાને જોયા હશે પણ યાદ નથી પણ એના છોકરાને જોતા એવું લાગે છે મહારાજના વાલા મહાન મુક્ત હશે તો જ એની પાછળ આવું સત્કર્મ થાય. જે કઈને ધામમાં જતા હોય બાપા કેટલા મહાન છે કઈને ધામમાં ગયા મહારાજ મને લેવા આવે છે. ભગતજી એક વાત બહુ મસ્ત કરી. જેનું તન વડતાલમાં હોય જેનું મન વડતાલમાં જાય જેનું ધન વડતાલમાં જાય અને જેનો જીવ વડતાલમાં જાય સીધો ધામમાં જાય સીધો ધામમાં જાય. આ દિવ્યતા આનંદ આ મજા આ ઐતિહાસિક પળોના સાક્ષી આપને બનવાનું ભાગ્ય હરિકૃષ્ણ મહારાજે આપ્યું છે ને એ આપણા બહુ મોટા સદભાગ્ય. સવારની સભા એટલે સમયા ઘણાય થયા ઉત્સવો ઘણાય થયા પણ આવી રીતે વડીલો બહેન નાના છોકરાઓની ચિંતા કરતા હોય ને એ કાંઈ બીજા ભેગા થઈ એવું લાગતું એમ લાગતું હતું બધા કુટુંબના ભેગા થાય એક એક વાગે તો એક માણા ઊભો ન થાય. તમારા કરતા સાધુ જાજા હતા નહી આ સંતો ને આચાર્ય ના હરિભગત આવું દ્રશ્ય માત્ર વડતાલ ને જ સદભાગ્ય મળ્યું છે જોવા બીજે ક્યાંય નથી આવું. પોતાની ગાદી ઉપરથી ઊભા થઈને મહારાજશ્રી કોઈને હાર પહેરાવે ને કોઈને ભેટે અને કોઈના માથે ફૂલ નાખે મારે 30-35 વર્ષ થઈ ગયા સત્સંગમાં મેં ક્યારેય આવું જોયું નથી. આચાર્યથી સુખ મળે છે આપણને આચાર્યથી શાંતિ થાય છે આપણને. શ્રીજી મહારાજ સંતો આવતા ને તો હામાં જતા હતા
અને રાહ જોતા હતા કે મારે સાધુ ક્યારે આવે ક્યારે આવે. આ એની પરંપરા છે. એ તો પુરુષોત્તમ નારાયણ હતા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અનંત એની લાઈનમાં ઊભા રહેતા ને, તોય નાનામાં નાનો સાધુ આવે ને તો હામાં જતા. હામાં જતા એટલું નહીં, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને કેટલી વખત સાધુને દંડવત કર્યા છે, દંડવત. દંડવત તમે ન કરી શકો તો કાંઈ નહીં, પણ ઊભા થઈને સાધુને આવી રીતે હેઠથી ભેટે ત્યારે એ આચાર્યને સલામ કરવાનું મન થાય. હા, સલામ કરવાનું મન થાય. હરિમંડપની અંદર મહારાજ સુતા હતા, મૂળજી બ્રહ્મચારી ભગુજી આર્ય હતા. ધર્મશાળાની અંદર સંતો હુતા હતા અને આચાર્ય મહારાજનો જે મેળો છે, આ ગાદીવાળો મેળો કહેવાય, ત્યારે રઘુરજી મહારાજ રહેતા હતા. ત્યાંથી 84 સાલની આ વાત છે. એમાં ઘણા સાધુમાં એક સાધુ 2-3 દિવસથી બહુ બીમાર, 3-4 દિવસથી કાંઈ ખાધેલું નહીં. વૃદ્ધ સાધુ, એ વખતે બધાને રૂમો નહોતી, એક જગ્યાએ ભંડારમાં બધું થતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. રાતના 1:30-2 વાગે સાધુને પેટમાં લાઈ લાગીને બહુ ભૂખ લાગી. નાના સાધુને કીધું, જાઓ ને રોટલો કંઈકથી લઈ આવો. પણ ગુરુ, અત્યારે કોણ આપે? ભંડારમાં તો હોય નહીં કાંઈ, તાળું લાગી ગયું હોય. ત્યારે એ ગઢા સાધુને કેટલો ભરોસો હશે આચાર્ય ઉપર. એણે એમ કીધું, તમે એક કામ કરો, રઘુરજી મહારાજના ઉતારે જાઓ. અને જુવાન સાધુ આ ગાદીવાળા મેળે આવ્યા. આચાર્યને વતાવાય નહીં, ભાઈ એવા આપણે જોયા છે. હા, એ ડેલી ખકડાવી એની હાકળ. મહારાજ શ્રી કે, અરે સ્વામી અત્યારે શું આવ્યા? તે કે, ગુરુ બીમાર બહુ છે, ભૂખ બહુ લાગી છે, રોટલો છે તૈયાર? આચાર્ય મહારાજ કે, ચિંતા નહીં કરતા, હમણાં હું બનાવી દઉં છું. એ રાતના 1:30 આચાર્ય મહારાજે સ્નાન કર્યું. સાધુને જમાડવા છે ને, અબોટિયું પહેર્યું અને જે સ્વામિનારાયણ ભગવાનને હાથ પકડીને ગાદી ઉપર બેહારેલા ને, આખા વડતાલ દેશનો આચાર્ય, કઈ સામાન્ય નહીં. એ વખતે ગેસ નહોતો, વ્યવસ્થા નહોતી, કાંઈ નહોતું. મારા બાપ, એ મહારાજશ્રીએ જાતે લોટ બાંધ્યો બાજરાનો અને રઘુરજી મહારાજે જાતે રોટલો ઘડી અને પક્યો અને રોટલો ફૂલીને જ્યાં દડા જેવો થયો ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા. મહારાજ ઊભા થઈને કે, મૂળજી બ્રહ્મચારી. તો કે, હું મહારાજ, ભૂખ બહુ લાગી છે. અરે તો મૂળજી બ્રહ્મચારી કે, પણ મહારાજ અત્યારે રાતના 2 વાગ્યા છે, પણ ગમે એમ હોય બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી, ખાવું તો પડશે જ, આ નાવાની જરૂર નહીં. એવું એને નો જરૂર પડે, એ તો નાયા વગર ખવરાવી દે. ઘણી વખત સાધુને કરજીજણ ની અંદર ગોવિંદભાઈ ને ત્યાં બધા એકાદશી નું જાગરણ, આજે એકાદશી આરું ઓટોમેટિક આવ્યું. આ તો લો,
એકાદશી નું જાગરણ અને સ્વામિનારાયણ ભગવાન આખી રાત એકાદશી કરાવે, એટલે એક મતલબ આખી રાત જાગરણ કરાવે એમ. મહારાજ આખી રાત જાગરણ કરાવતા. એક તો નકોડો ઉપવાસ હોય એટલે પછી ઊંઘ બહુ આવે. આ એકાદશી કઈ પ્રકારની છે ને ખબર નથી પડતી. આગલે દાડે હારી અણસાર લાવે કે કાલે હું આવું છું આવું છું. એટલે સુરાગ હાજર ભગવાનને ઘણી વખત મેણા મારતા કે તમે આ ઉત્તર પ્રદેશ માણા મારી ક્યાંથી લઈને આવ્યા છો કે છે. અને માણા મારી કહેતા હતા સુરા બાબુ બધા. એને ફાવતું નહોતું ને એ પછી દરબારો ખાનગીમાં રોટલા ખાઈ આવે. પછી સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, જેને હરખું ન ફાવતું એને એક ટાઈમ રોટલા ખાવા, આટલા તો એ દયાળુ છે ભાઈ. એને રાખતા આવડતું હતું હરિભગત ને આવા દરબારોને સિંહ જેવી કોમને સ્વામિનારાયણે વશ કરી દીધી. એ કઈ સામાન્ય કામ નહોતું. સિંહ જેવી કોમ એટલે બધા સંતો બેઠેલા ને ભજન કરે આખી રાત. કરજીચંદ ના ગોવિંદભાઈ ને એવો ભાવ, એવો ભાવ કે મારે હવારમાં સંતોને છે ને શીરો ને પૂરી ને ભજીયા ને ખીચડી ને કઢીને એવું ખવડાવવું છે, પારણા એવા કરાવવા છે. ગામના બ્રાહ્મણોને બોલાવ્યા, ચૂલો કરાવી અને સરસ મજાના શીરો ને પૂરીના મોટા મોટા તપેલા તૈયાર કરાવ્યા, ભજીયા કરાવ્યા, ખીચડી ને કઢી કરાવ્યું, એવું બધું તૈયાર કરી. અને ઓલા બ્રાહ્મણોનું મન બગડ્યું. બ્રાહ્મણો જાજા એ છે એટલે ગિરજાશંકર જટાશંકરને કહે, જટાશંકર ગૌરીશંકરને કહે, ગૌરીશંકર ઉમાશંકરને કહે. તો કે શું છે? તો કે એક કામ કરો, આ સ્વામિનારાયણના સાધુ ભજન કરે એ તો 5 વાગે નાવા જાહે, નાઈ નાવશે, કલાક પૂજા કરશે અને ઢેઠ 6:30-7 વાગ્યા તો એ ખાવા ભેળા થાય. તો કે શું કરવું? તો એક કામ કરીએ, આપણે બૈરા છોકરાને જગાડીને લઈ આવી, શીરોને પૂરીને ભજીયા ખાઈ લે, એ ખાય કઢી ખીચડી, આપણે શું? એમાં બ્રાહ્મણનું બધાનું રાંધ્યું હતું, પણ કે શીરો પૂરી આપણે ખાઈ લઈ, એ કઢી ખીચડી ભૂલ ખાતા. આ લોકો આ બાજુ આ બધા બધી બગડી. અને સ્વામિનારાયણ ભગવાન તો અંતર્યામી, હહુના ઘેરે બોલાવા ગયા. હહુના જે હતા એને બધા આ ગામમાં આ બાજુ બરોબર ધૂન હાલતી હતી, બરોબર મસ્તીથી કીર્તનો હાલતા હતા અને સવારનો પોર થવાનો હતો ને પ્રભાત્યા શરૂ થયા હતા ભાઈ.